नमस्कार विद्यार्थी मित्रों, पाठ चार भाग बे आज आप भणीशू। तो जोयु कि गांधीजी ने हवाई जहाजनी मुसाफरी छोड़ी अने आगगाड़ी एटले कि ट्रेन में मुसाफरी करवानो निर्णय ले छे अने थर्ड क्लास ना डब्बा में तेओ मुसाफरी करे छे। जरूरियात होय एटलो ज तेओ एमनी छक्या ले छे। तो आगळ वाचे केवो लूलो बचाव छे। आलो प्रेम थे आनो આંદરો પ્રેમ એ આનું નામ તને ખબર છે ને એરોપ્લેન સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલ તને ખબર છે કે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે એટલા માટે કહેવામાં આવ્યું હતું કે તમે એરોપ્લેનમાં આવજો અથવા તો સ્પેશિયલ ટ્રેનનું પણ મને કહ્યું હતું કારણ કે મને તકલીફ ન પડે। એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઈ પડે તને ખબર છે કે એક સ્પેશિયલ ટ્રેનની પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલાય હજારનું ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય એ મને કઈ રીતના પોસાય એટલે કે પરવડે। હું તો લોભ્યો રહ્યો, હું તો લોભી છું, મેં આજે તો વધારાનું ખાનું માગ્યું તે આજે તો વધારે વધારાનું ખાનું માગ્યું પણ સલૂન માગ્યું હોત તો તે પણ મળત। તે આજે એક વધારાનું ખાનું માગ્યું, એકની જગ્યાએ બે ખાના માગી લીધા, બરાબર છે, પરંતુ તે એની જગ્યાએ સલૂન માગ્યું હોત તો પણ તમને મળી જાત। સલૂન એટલે કે જેમાં ઘર જેવી સગવડવાળી રેલ હોય તે પણ તે તને શોભત કે, પરંતુ તે તને શોભતું એ સારું લાગતું એટલે તે બીજું ખાનું લીધું। તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે, તે આ જે બીજું ખાનું લીધું છે એ મારા લીધે લીધું છે, તે એ તારો મારા પ્રત્યેનો ખૂબ જ અત્યંત પ્રેમ છે એના કારણે તે આવું કર્યું છે, પણ મારે ચડાવવી છે, નીચે નથી પછાડવી, પણ મારે તને ઊંચે ચડાવવી છે, આગળ લઈ જવી છે, નીચે પછાડવી નથી, એ તારે સમજવું જોઈએ અને સમજી હો તો હું તને કહી રહ્યો છે તે ન પડવા જોઈએ, અને જો સમજી હોય તો હું તને કહી રહ્યો છે તે ન પડવા જોઈએ। હવે એનું પ્રાયશ્ચિત એ જ કે તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્ટરને મારી પાસે બોલાવજે। હવેનો પ્રાયશ્ચિત એટલો જ છે કે તું એ બધો સામાન અહીંયા લઈ આવ અને આગળના સ્ટેશન પર જ્યારે ગાડી રોકાય ત્યારે સ્ટેશન માસ્ટરને તું મારી પાસે બોલાવજે। હું તો થરથર કાંપતી હતી, ધ્રુજતી હતી, ડરી ગયા હતા। તો સામાન તો ખસેડ્યો, સામાન તો મૃદુલાબેને ખસેડી દીધો, પણ મને પૂજ્ય બાપુની ચિંતા થતી હતી કે હવે કેમ થશે, પરંતુ મને પૂજ્ય બાપુજીની એટલે કે ગાંધીજીની ચિંતા થતી હતી કે હવે શું થશે। ઘણી વખત આવી નાની નાની ભૂલ ભલે બીજાની હોય, ઘણી વખત આવી નાની નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણી અને એકાદ ટંક ખાવાનું પણ છોડે, ભલે બીજા ભૂલ કરતા પરંતુ એ પોતાની જ ભૂલ છે એવું સમજીને એ પોતાનું ખાવાનું છોડી દીધા, એટલે કે એક જ ટંક એક જ સમય ખાવાનું ખાતા હતા, એ મોટી ચિંતા હતી। એટલે રુદુલાબેનને વિચારવા લાગ્યા કે કદાચ આજે મારાથી ભૂલ થઈ છે એના લીધે પાછા બાપુજી એક ટંક ખાવાનું તો નહીં શરૂ કરી દે, વળી ટ્રેનમાં લખવાનું વાંચવાનું માટી લેવાનું કાંતવાનું મને ભણાવવાનું વગેરે બધું જ કામ, અને પાછું ટ્રેનમાં લખવાનું વાંચવાનું માટી લેવાનું કાંતવાનું એટલે જે ચરખો ચલાવતા હતા તે અને મને ભણાવવાનું વગેરે બધું જ કામ, જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે, જેટલું તેઓ ઘરમાં કામ કરતા હોય એટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ એમનું કામ ચાલુ રહે। અંતે સ્ટેશન આવ્યું, છેલ્લે સ્ટેશન આવ્યું, બાપુજી સ્ટેશન માસ્તરને બોલાવ્યા, બાપુજી જે સ્ટેશનના માસ્તર હતા એમને બોલાવ્યા, એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પોત્રી છે, મેં જે કામ કર્યું હતું એના વિશે સ્ટેશન માસ્તરને કહ્યું કે આ મારી પોત્રી છે પણ બિચારી ભોળી પડી છે, પરંતુ તે બિચારી ભોળી છે, હજુ મને કદાચ સમજી નહીં હોય, હજુ પણ તે મને કદાચ સમજી શકી નહીં હોય, તેથી જ આ બે ખાના પસંદ કર્યા અને એટલા માટે જ એણે બે ખાનાને પસંદ કર્યા છે, એમાં એનો દોષ નથી, એમાં એનો કોઈ દોષ તેની ભૂલ નથી, દોષ મારો જ, ભૂલ મારી જ છે, મારી કેળવણી એટલી અધૂરી હશે, મારી કેળવણી એટલી અધૂરી હશે ને, હવે મારે અને એણે બંને પ્રાયશ્ચિત કરવું રહ્યું, હવે મારે ખાલી એની જ ભૂલ નથી મારી પણ ભૂલ હશે, બરાબર છે, એટલે હવે મારે અને એણે બંને પ્રાયશ્ચિત
કરવાનું રહ્યું. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે અને એટલા માટે મેં આ જે બીજું ખાનું છે એ ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો અને એનો ઉપયોગ જે 12 પેસેન્જરો લટકી રહ્યા છે એના માટે તમે કરો અને તો મારું દુઃખ હળવું થશે અને તો જ મારું દુઃખ હળવું થશે, મને દુઃખમાંથી મુક્તિ મળશે. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી એટલે કે વિનંતી કરી, પણ બાપુજી ક્યાં માને તેવા હતા, બાપુજી ક્યાં કોઈનું માને એવા હતા. સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં. સ્ટેશન માસ્તરે તો ત્યાં સુધીનું કહી દીધું કે તમે એક બીજું બોક્સ રહેવા દો, બરાબર છે, જે 12 માણસો લટકે છે એમના માટે હું બીજો ડબ્બો જોડાવી દઉં. બાપુએ કહ્યું બીજો ડબ્બો તો જોડાવો જ જોઈએ. પૂછું કહે છે કે બીજો ડબ્બો તો જોડાવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો. પરંતુ આ જે બીજું બોક્સ છે એનો ઉપયોગ પણ તમે કરી લો. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું તેમાં હિંસા છે. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે એ વાપરવું એમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો. મળતી સગવડનો દુરુપયોગ કરીને તમે આ છોકરીને બગાડવા માગો છો. બિચારા સ્ટેશન માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું. તેમણે એ તો હિન્દુસ્તાનના પિતા હતા, ગાંધીજી એ હિન્દુસ્તાનના પિતા હતા. એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે એ એમનાથી કેમ ખમાય, એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકતા રહે બહાર એ એમનાથી કઈ રીતના સહન થાય. એટલે લટકતા લોકોની જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. એટલે લટકતા માણસને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય એક પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરે. મળી એટલી બધી સગવડો પૂરી નહીં કરવી, પરંતુ એનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. ભલે એટલો ઠપકો એ વખતે વસમો લાગતો હતો, કાઠો લાગતો હતો, પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જ એમણે પોતાનું જીવન ઘડ્યું હતું અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, ભલે ઓછું લઈ શકી, છતાં મારા જીવને ઘડતરનો લાભ મળ્યો જે જીવન પર્યંત મારો રહેશે. જે જીવન પર્યંત મારો રહેશે, જીવન ઉપરાંત મારો રહેશે. તો શબ્દ સમજૂતી આપણે જોઈએ અહીંયા, પરિગ્રહ એટલે કે જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું. પરિગ્રહ એટલે શું? તો જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું. નિશ્ચય એટલે કે નિર્ણય, નિશ્ચય એટલે નિર્ણય. અસહ્ય એટલે કે સહી ન શકાય તેવું, અસહ્ય એટલે સહી ન શકાય તેવું. ખેવના એટલે કે કાળજી. ભીડ એટલે કે ગીર્દી. પોસાવવું એટલે કે પરવડવું. સલૂન એટલે કે ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો. સલૂન એટલે ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ અલગ ડબ્બો હોય તે. પ્રાયશ્ચિત એટલે કે કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે. પ્રાયશ્ચિત એટલે શું? તો કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે. પેસેન્જર એટલે કે મુસાફર. અમૂલ્ય એટલે કે કિંમતી. અમૂલ્ય એટલે કિંમતી. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આનો અભ્યાસ તમારે નોટબુકમાં લખવાનો છે અને સ્વાધ્યાય પણ નોટબુકમાં લખવાનું છે.